આ વગરની બીજું બાળક ગઈકાલ રાત્રે પેથાપુર સામેના ગૌશાળા ખાતે બાળક જે છે તે અચાનક જ ખાઈ ખાવા ગયો હતો. મહત્વની વાતચીત દોઢ વર્ષના બાળક કહેવાય છે કે બાળક પરંતુ આ કજુ લોકો જાણે કાલે પ્લેટફોર્મ થકી આ બાળક ને તેના માતા પિતા મળી જાય તેના માટે સતત પ્રયત્ન વાત થાય કે આ કુટુંબની અંદર તેની તપાસ કરવામાં આવી છે. મહત્વની વાત કહી શકાય કે બાઇક પર દસ વાગ્યાના અથવા આ બાળક સમગ્ર મામલો સામે આવ્યો હતો અને આ ઘટના પહોંચી હતી. ત્યારબાદ રાખવામાં આવ્યું છે અને તેના જે હોય છે કરવામાં આવે છે. મહત્વની વાત છે કે હાલમાં જે ભાજપ બાળક છે ત્યાં માટે મા બાપે એને આ ઉંમર એટલે કે બાળકની ઉંમર 1.5 વર્ષની છે. શું એવી મુશ્કેલી પડી હશે, શું એવી વ્યથા હશે, ત્યાં માટે આવા કુમળા જીવને આવી રીતે ચૂકી જવું પડ્યું, તે ખૂબ મહત્વનો એ પ્રશ્ન ઉભો થાય છે. પરંતુ હાલ તો આ જે ઘટના સમગ્ર ગઈકાલ રાત્રિ જે બની છે તેને લઈને ગાંધીનગર એસપી, યુઆઈએસપી, ડીસીપી સહિતનો જે પોલીસનો કાફલો છે એ ઘટના સ્થળે અને સિવિલમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મહત્વની વાત કહી શકાય કે હાલ તો એ બાળક સિવિલની અંદર પીવીઆઈપી વોર્ડની અંદર છે, જેની અંદર મહિલા કર્મચારી કોર્પોરેટર સહિત જે ચાઇલ્ડ કેર જે ડોક્ટરો છે તે હાલ ઉપસ્થિત છે. સાથે જ ગૃહ રાજ્ય મંત્રી નવનિયુક્ત એવા હર્ષ સંઘવી પણ આ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવી ગયા છે અને બાળકની જે છે તે રહ્યા છે. આપ જોઈ શકો છો કે હર્ષ સંઘવી અહીં આવી ગયા છે, સીધી જ વાતચીત કરીશું હર્ષ સંઘવી સાથે. સર્વપ્રથમ કાલે રાત્રે 9:10 ના
કે સમયના દરમિયાન એક બાળકને શિફાપુર પાસે ચૌટાલાની એક વ્યક્તિ મૂકીને ચાલ્યું એના અમુક જ મિનિટ પછી ત્યાં મચ્છર હોવાના કારણે મચ્છર કરવાથી બાળકના રડતા અવાજ સાંભળી પોલીસને એવી જાણકારી મળી 9:35 થી 9:40 રાત્રે ચાલુ કરી દેવામાં આવેલી હતી. 11 વાગે મારી એમની સાથે વાત થયા પછી એ ટીમ વધારવામાં આવી, 4 અલગ અલગ ટીમ પાડવામાં આવેલી હતી અને આજે સવારે આ 7 ટીમ અલગ અલગ પ્રકારની તપાસ આ બાળકને કોણ મૂકી ગયું, અલગ અલગ સીસીટીવી કેમેરાના ચેક ચાલે છે અને વધારામાં હમણાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બી આ તપાસ માં જોડાવા માટે આપેલી છે અને જિલ્લાની ટીમ ખૂબ સારી રીતે ખૂબ મોટા પાયે આની તપાસ રાત દરમિયાન કરી હતી અને હમણાં બી તપાસ ચાલી રહી છે. અલગ અલગ દુકાનોના આસપાસના વિસ્તારના તમામ ચેકિંગ ચાલી રહી છે અને વિશ્વાસ છે કે ઝડપથી એ વ્યક્તિ આ બાળક પકડવામાં આવશે અને આ બાળકને ન્યાય અપાવવા માટે આપ સૌ ચેનલોનો, ગુજરાતના લોકોનો જે પ્રકારની લાગણી એ લાગણી નહીં દુભાશે અને એ લોકોની લાગણી ને પરિપૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર અને પોલીસ દ્વારા કાર્ય ચાલુ છે. સવારે જ આદરણીય મુખ્યમંત્રીશ્રી બી આ વિષય માટે તાત્કાલિક આવેલી છે અને આ બાબતે કામ ચાલી રહી છે. ખાસ કરીને ડોક્ટરોને બી મળવાનું છે અને ડોક્ટરો દ્વારા જે પ્રકારની તપાસો રાજકીય બ્લડ ટેસ્ટ હોય, સાથ છે, બાળક છે કે નહીં, આ તમામ અલગ અલગ પાસાના તપાસ પછી કોઈ બી પ્રકારની ઈજા ના સુધી બાળક અને બાળક એકદમ હેલ્ધી છે કે બાળકને સૌ ડોક્ટરો અને મેડિકલની ટીમ અને પોલીસ બાળકના ચહેરા ઉપર સ્મિત લાવવા માટે સ્મિત નામથી એને બોલાવે છે અને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર બેન દીપ્તિબેન પટેલ અને શહેરના મહામંત્રી ધર્મેન્દ્રજી અને અમારા પૂર્વ ધારાસભ્ય અશોકભાઈ આ તમામ લોકો રાતથી જ આ બાળક સાથે છે. એ બેનના ખોલામાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર દીપ્તિબેન એ રાતથી પોતાના બાળકને જે રીતે ખોલામાં રાખે વોટ્સએપ ના ગ્રુપમાં તથા સોસાયટીના સૌ સભ્યોને આજુબાજુમાં બતાડો અને આ ફોટો અગર આપને એવું લાગે કે આ બાળક પરિચિત, થોડું બી અગર આપને એવું લાગે તો આપ ગાંધીનગર પોલીસને જાણકારી આપો. તો આ જાણકારી આપ હું એવું માનું છું કે આ કેસ સોલ્વ કરવામાં અમને વધુ મદદ થશે અને જનતાને બે હાથ જોડીને અપીલ કરું છું કે આને સાચા માત્રામાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે આજે તમારી પાસે એક ચાન્સ છે. એ ચાન્સનો ઉપયોગ કરીને આ બાળકના ચહેરા પર ફરી સ્મિત લાવવા માટે આપણે મદદ. પછી તો આ સંઘવી ગૃહ રાજ્યમંત્રી તેમનું સ્પષ્ટપણે માનવું છે કે જે બાળક છે તેને તેમણે મુલાકાત લીધી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ બાળકની મુલાકાત લીધી હતી. તમામ જે જિલ્લાઓ છે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સહિત જે ઉચ્ચ અધિકારીઓ છે તેને એક સમિતિને આ બાળક કોણ મૂકી ગયું છે તે શોધવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવે તે પ્રકારના આદેશો આપવામાં આવ્યા છે. મહત્વની વાત કહી શકાય કે સિવિલ હોસ્પિટલની અંદર વીવીઆઈપી રૂમની અંદર આ બાળક રાખવામાં આવ્યું છે. સાથે જ આ બાળક ઉપર ખૂબ જ લાડ પ્રેમ ને કોડ હોવાથી અત્યારે ગુલામનું નામ રાખ્યું છે. સાથે જ ગૃહ રાજ્યમંત્રી આમ જનતાને અપીલ કરી છે કે આમ જનતા જે છે તે દર વખતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને કંઈક ને કંઈક રીતે લોકોને જાગૃતિ હોય છે, ત્યારે આમ જનતાને પણ ગૃહ રાજ્યમંત્રી અસંગવી અપીલ કરી છે કે લોકો સોશિયલ મીડિયાનો મહત્તમ ઉપયોગ કરી આ બાળક વિશે લોકોને જાણકારી આપે જેથી કરીને આ જે બાળકના માતા પિતા જે કોણ તેનું વારસદાર છે તે ખબર પડી શકે. હાલ તો આપ જોઈ શકો છો સિવિલની અંદર જે પ્રમાણે દ્રશ્યો છે, આ કોરોના વોર્ડ છે તેની ઉપર જે છે તે વીવીઆઈપી રૂમ છે ત્યાં આગળ આ બાળકને રાખવા. સાથે જ હાલ
જેમ ગૃહ રાજ્યમંત્રી શ્રી હમણાં જ આપને કીધું એ પ્રમાણે 10 અલગ અલગ ટીમો બનાવી અને અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ કામગીરી કરી રહી છે. સીસીટીવી નું મોનિટરિંગ હોય, ટેકનિકલ સર્વેલન્સ હોય, માહિતી ભેગી કરવાનું હોય કે બાળકની ઓળખ કરવાનું હોય, જે પ્રમાણે સૂચના આપી છે તમામ જગ્યાએ કામગીરી છે અને અપેક્ષા છે કે ટૂંક સમયમાં અમે આ બાળક કોણ છે અને ક્યાંથી આવ્યું છે એનું આઈડેન્ટિફિકેશન કરી શકું. અત્યારે જે ગુજરાતમાં અમારી જે ટીમો છે એ અલગ અલગ રાજ્યોમાં એસસીઆરબી નો કોન્ટેક્ટ કરી રહી છે અને ત્યાં આ પ્રકારનું આવું બાળક કોઈ બી મિસિંગ હોય તો એનો એક સંપર્ક કરી 1-to-1 વાત કરીને આઈડેન્ટિફિકેશન કરવાનો ટ્રાય કર્યો છે કે કદાચ બીજા કોઈ રાજ્યનો બાળક હોય અને અહીંયા આવ્યું હોય એ બાબતે પણ તપાસ ચાલી રહી છે. અત્યારે લગભગ મેજોરિટી ઈમેલ મારફતે તો ગઈકાલ રાત્રે જ આખા દેશમાં આ બાબતની માહિતી પહોંચી ગઈ છે, પણ 1-to-1 કોન્ટેક્ટ અમે કરી રહ્યા છે અને મહિલાઓની ટીમો અલગ અલગ રીતે અલગ અલગ જગ્યા ઉપર કામગીરી કરી રહી છે. ગાંધીનગર એસપી મયુર ચાવડા કે તેમનું સ્પષ્ટપણે માનવું છે કે જે રીતે અત્યારે હાલ આ બાળક અત્યારે જે હોસ્પિટલની અંદર છે તમે જોઈ શકો છો, અધિકારીઓ જે હતા જે એસપી છે તે સ્પષ્ટપણે માનવું છે કે જે મહિલા ટીમો જે મહિલા ટીમને કામે લગાડી દેવામાં આવી છે, 1-to-1 માહિતી જે છે તે એકત્રિત કરવામાં આવી રહી છે. સાથે જો વાત કરવામાં આવે તો હાલ આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છે સિવિલ હોસ્પિટલમાં આ બાળક ગઈકાલે તપાસ માટે લેવામાં આવ્યું છે. બાળકની લોહીની અને એક્સરેની અને દાંતના એક્સરેની તપાસ થયેલી છે અને એ સિવાય અમે લોહીના તપાસ અને સેમ્પલ માટે પણ લીધું છે. બાળકને હાલ પૂરતું મેડિકલ દ્રષ્ટિએ સંપૂર્ણપણે સ્વસ્થ છે, એના પર કોઈ ઇન્જરીના નિશાન નથી. બાળકની ઉંમર બધી તપાસના અંતે લગભગ 7 થી 9 ની વચ્ચે હોઈ શકે એટલું છે. બાકી બાળકને કોઈ અત્યારે તકલીફ નથી, સંપૂર્ણપણે સ્વસ્થ. એ બાળક ડોક્ટરો તરફથી ફિટ છે ડિસ્ચાર્જ માટે, પણ આપણે આજે પછી તપાસ ને બધું કરવાનું છે એના પ્રમાણે જે પોલીસ અને ગૃહમંત્રી ને બધાની જે સૂચના છે એ પ્રમાણે બાળક લોહીના ઘણા રિપોર્ટ થયા છે, ઘણા એક્સરે પણ થયા છે ને દાંતના એક્સરે પણ થયા છે. ડીએનએ સેમ્પલ પણ મોકલવામાં આવ્યું અમદાવાદ. પકડો, આ પકડો લાઈવ ચાલુ. તો જે રીતે હતા કે સિવિલના જે ડોક્ટર હતા કે જેમને બાળકના જે છે તે તપાસ કરેલી, મહત્વની વાત કહી શકાય કે વીવીઆઈપી વોર્ડની અંદર જે છે તે આ બાળકને રાખવામાં આવેલું. એસપી સાથે વાત કરી, એસપીએ સ્પષ્ટપણે જણાવ્યું કે અલગ અલગ ટીમો જે છે તે નિમવામાં આવી છે, 1-by-1 તમામનો ડેટા કલેક્ટ કરવામાં આવ્યો છે. બાળક ક્યાંથી આવ્યું છે, કોઈ અન્ય બીજા રાજ્યનું છે કે નહીં, મહત્વની વાત એ છે કે કયા રાજ્યનું આ બાળક છે, કોના દ્વારા આવી રીતે અહીંયા પેથાપુર રાત્રે 9 થી 9:30 અરસાની અંદર અહીંયા આવી રીતે મૂકવામાં આવ્યું. હાલ તો આ બાળક જે છે તે પૂરતી મહિલા જે છે પોલીસ અધિકારીઓ અને તમામ જે ડોક્ટરની ટીમ છે તેના નેજા હેઠળ એકદમ સુરક્ષિત છે. ગુલામનું નામ જે તેનું સ્મિત છે, સ્મિત રાખવામાં આવ્યું છે. સાથે જ જો વાતમાં આવે ગૃહ રાજ્ય મંત્રીએ તમામ જે આમ જનતા છે દરેક વખતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી હોય છે ત્યારે બાળક માટે પણ લોકો ટ્રેન્ડ કરે, એક ટ્રોલ શરૂ થાય સોશિયાની અંદર, જેથી કરીને આ બાળક તેના માતા પિતા સુધી પહોંચી શકે, તેનો કદો વારસદાર કોણ છે તે માહિતી મળી શકે, તે દિશામાં હાલ પોલીસ ખાતું કામ કરી રહ્યું છે. ડોક્ટરની વાત કરવામાં આવે તો ડોક્ટર દ્વારા હાલ જે દાંતનું અને લોહીના જે રિપોર્ટ છે તે રિપોર્ટ કરવામાં છે, સાથે તેના દાંતનો જે રિપોર્ટ છે જે બેઝિક રિપોર્ટ કહેવાય છે તે પ્રમાણેના હાલ નોર્મલ રિપોર્ટ જે છે તે કરવામાં આવ્યા છે. સાથે જ આ બાળકનું ડીએનએ સેમ્પલ પણ લેવામાં આવ્યું છે. આ જે ડીએનએ સેમ્પલ છે તે પણ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યું છે
તમામ જે હાલ કહી શકાય કે ગાંધીનગર અને સંપૂર્ણ પોલીસ તંત્ર આ બાળકના વારસદાર કોણ છે તેને લઈને ટીમો કામે લાગી ગઈ છે. કાલ રાત્રે જયારે આ ઘટના બની ત્યારે સમગ્ર ઘટનાનું જે કહેવાય તે એ કરી રહી છે. સાથે જ મહત્વની વાત કહી શકાય કે વીઆર લાઈવ ન્યૂઝની ટીમ પણ સતત આ બાળકના માતા પિતા અને તેના વારસદારો મળી જાય તેના માટે વીઆર લાઈવની ટીમ સતત ખડા પગે ગાંધીનગર સ્ટેન્ડ બાય રિપોર્ટિંગ કરી રહી છે. સાથે જ મહત્વની વાત કહી શકાય કે વીઆર લાઈવના દર્શકો અને અન્ય દર્શકો જો આ માહિતી જોઈ રહ્યા હોય તો ચોક્કસથી આ જે મિશન મિલન છે વીઆર લાઈવનું તે સફળ થાય તે દિશામાં કામ કરી રહ્યા છે. મહત્વની વાત છે કે તમામ હાલ જે લોહીના ટેસ્ટ છે, દાંતના ટેસ્ટ છે, ડીએનએ ટેસ્ટ છે તે હાલ બેઝિક કરવામાં આવ્યા છે. સાથે ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું તે પ્રમાણે સોશિયલ મીડિયાનો એક ટ્રેન્ડ ખૂબ જ ચાલે છે. સૌથી મોટું જે માસ કોમ્યુનિકેશન કહેવાય કે જે વધારે લોકો ઉપર જે કનેક્ટિવ લોકો છે, કારણ કે હાલનો સમય ટેકનોલોજીનો યુગ છે. દરેક લોકો સવારથી ઉઠે અને રાતે સુઈ જાય ત્યાં સુધી મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે. માટે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મને ધ્યાનમાં રાખીને હાલ આ રીતનો જે ટ્રોલ જે સોશિયલ મીડિયાની અંદર ચાલે છે, ટ્રોલ દ્વારા બાળકની માહિતી લોકો સુધી પહોંચે અને આ માસૂમ બાળકને તેના માતા પિતા સુધી પહોંચે, પોલીસને પણ તેની અંદર મહત્વપૂર્ણ કોઈ કડી મળે તેના માટે કામગીરી ચાલુ છે. સીસીટીવી જે ફૂટેજ છે પેથાપુરના જે સ્વામિનારાયણ મંદિર ગૌશાળાના તે ચેક કરવામાં આવે, તેમાં જ એક અજાણ્યો શખ્સ બાઇક સવાર રેકી કરતો જણાયો છે અને ત્યારબાદ આ રેકી કરીને એ બાળક 9:30 થી 10 ને સમયગાળાના રાત્રિ દરમિયાન આ બાળકને ત્યાં મૂકીને ત્યાંથી નીકળી ગયો છે. પરંતુ 8 થી લઈને 15 થી 20 કિલોમીટર સુધીના રસ્તા રોડ રસ્તાની વચ્ચે જે સીસીટીવી ફૂટેજ છે તે સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવશે અને આ અજાણ્યો શખ્સ આ વ્યક્તિ જે કોણ હતું જે આવું 1.5 વર્ષના કુમળા માસૂમ બાળકને આવી દયનીય સ્થિતિમાં મૂકીને જતું રહ્યું છે. સમગ્ર ઘટના જે છે તે વીઆર લાઈવ પર સતત બતાવવામાં આવશે. સાથે જ વીઆર લાઈવની ટીમ અહીંયા આ સમગ્ર ઘટનાનું સ્ટેન્ડ બાય કવરેજ કરી રહી છે અને જે વીઆર લાઈવનું જે મિલન મિશન મિલન જે છે તેમાં સર્વે ખૂબ જ મદદરૂપ થાવ તે પ્રમાણેની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.